नमस्कार बाला विद्यार्थी मित्रों, जय स्वामी नारायण। आजनो अभ्यासक्रम धोरण 8 विषय सामाजिक विज्ञान प्रकरण 9 आपणी अर्थव्यवस्था। विद्यार्थी मित्रों, आपणे लेक्चर 26 नी अंदर प्रकरण 8 विषयनो अभ्यास करी चूक्या हता। हवे लेक्चर 27 नी अंदर प्रकरण 9 नी आपणे शरूआत करवा जई रह्या छीए। तो विद्यार्थी मित्रों, आज तमने पोस्टर मुकवामां आव्युं छे ए रुपियानी यात्रानुं अवलोकन करवा माटे छे। विद्यार्थी मित्रों, अहींया जे छे ए मार्केट या बजार छे, ज्यां आगर मानवीनी तमाम चीज वस्तुओ सरळताथी प्राप्त थई शके छे। ए चीज वस्तु माटेनुं वेचाणनुं जे केन्द्र छे એ માર્કેટ યાર્ડ, ત્યાં આગળ માનવી પોતાની જરૂરિયાતો મેળવી શકે છે। ત્યારબાદ જે બીજા નંબરનું જે પોસ્ટર આપે છે એ બેંક, બેંકની અંદર પૈસાની લેવડ દેવડ કરવામાં આવે છે, તથા ચેક ડ્રાફ્ટ ડિમાન્ડ આ બધું જે છે એ બેંકનો વ્યવહાર છે। અહીંયા નાનામાં નાનો માણસથી માંડીને મોટામાં મોટો માણસ બેંક સાથે સંકળાયેલો છે અને વ્યવહાર કરે છે। ઇવન કે પૈસાની લેવડ દેવડ માટેનું જે સ્થળ છે આ બેંક છે। તો આ રૂપિયાની યાત્રાનું અવલોકનનું આ ચિત્ર છે। તો આવી રીતે આપણા દેશની અર્થવ્યવસ્થા અહીંયા માર્કેટયાર્ડ તથા બેંક સાથે સંકળાયેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, બેંકના જ રૂપિયા બેંકમાં પરત આવ્યા ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને આપણે બેંક સાથે જોડી દેવામાં આવી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન થશે કે તમારા મમ્મી કે પપ્પા કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે, નોકરી કરે છે કે ધંધો કરે છે, નોકરી કરે છે તો સરકારી કરે છે કે ખાનગીમાં કરે છે, એ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા હોય છે। ત્યાં પછી પ્રશ્ન, આગળનો પ્રશ્ન એમ છે કે તમારા ઘરમાં આવકના પૈસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તમારા મમ્મી કે પપ્પા કોઈ જોબ કરતા હોય, નોકરી કરતા હોય અને જે પગાર આવે છે એ પગારનું તમે કઈ કઈ જગ્યાએનો ઉપયોગ કરો છો, તમારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ઉપયોગ કરો છો, મોજ શોખમાં ઉપયોગ કરો છો કે અન્ય સાધનો વસાવવામાં ઉપયોગ કરો છો, એ દરેક નાગરિક ઉપર ડિપેન્ડ જાય છે। તો આવી રીતે લોકોની વિવિધ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા આપણા આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે 3 ક્ષેત્રો ઉપર નિર્ભર હોય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 ક્ષેત્રનો અભ્યાસ કરીએ। પહેલું ક્ષેત્ર આવે છે પ્રાથમિક ક્ષેત્ર। પ્રાથમિક ક્ષેત્ર એટલે પ્રથમ તબક્કો, આપણે કુદરત પાસેથી કેટલીક પેદાશો એટલે કે ઉત્પાદન જે જરૂરિયાતો એ સીધી જ મેળવીને તેને આપણે ઉપયોગમાં લઈએ છીએ। દાખલા તરીકે અનાજ, ફળો અને વનસ્પતિ આ કુદરતી બક્ષિસ છે, કુદરતી ભેટ છે, કારણ કે જંગલોમાંથી આપણને લાકડું, ઔષધિ, વનસ્પતિ, ગુંદર, લાખ આપણને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી કુદરતી સંપત્તિ આવે છે એ પ્રાણી સંપત્તિ, તો પ્રાણીઓમાંથી આપણને દૂધ, માંસ, હાડકાં અને ચામડું મળે છે, આ કુદરતી સંપત્તિ। ત્યાર પછી પાણી એટલે કે જળ, તો જળમાંથી આપણને માછલા મળે છે। એ જ રીતે જમીનની સપાટીની નીચેથી આપણે જમીન ખોદીએ અને એ સપાટીની નીચેથી આપણને ખનિજો પ્રાપ્ત થાય છે। એટલે આપણે ટૂંકમાં કહીએ વન ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ખાણ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર કે મત્સ્ય ઉદ્યોગ વગેરેમાંથી આપણને ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે।
आज एक क्षेत्र जैसे एने आपणे प्राथमिक क्षेत्र तरीके ओळखाईए छीए। त्यारबाद विद्यार्थी मित्रों बीजा नंबरनुं क्षेत्र आवशे द्वितीय क्षेत्र। आनी अंदर घणी प्राथमिक पैदाशो एवी छे के जेना पर प्रक्रिया करी तेनी पैदाशोने उपयोगमां लई शकाय। आवी प्रवृत्तिने आपणे द्वितीय कक्षाने प्रवृत्ति पण कही शकीए। दाखला तरीके आपणे कपासनी खेती करीए छीए। कपासमांथी आपणने रू प्राप्त थाय छे अने रू मशीनरी मार्फत ए रूमांथी आपणे कापड़ तैयार करीए छीए। त्यारबाद तेमांथी जे वेस्ट माल छे जे झीणा झीणा दाणा जेवा कपासिया ए कपासियाने आपणे मशीनमां नाखीए तो एमांथी तेल निकळे छे जे आपणे घरमां रसोईमां उपयोग करीए छीए ए कपासिया तेल। तो आ एक कुदरती शक्ति छे, कुदरती बक्षीस छे અને એમાંથી આપણે મશીન મારફત કાચા માલને આપણે પાકો માલ કરી શકીએ છીએ। એવી જ રીતે ઉદાહરણ છે કે શેરડી, શેરડીના રસમાંથી ગોળ અને ખાંડ બને છે। આ શેરડી એક વનસ્પતિ છે, કુદરતી ભેટ છે, પણ એમાંથી આપણે અન્ય પેદાશ જેવી કે ખાંડ અને ગોળ પ્રાપ્ત કરી શકીએ છીએ। તેવી જ રીતે માટી, જમીન સપાટ ઉપર પથરાયેલી માટી, એ માટીમાંથી આ પ્રજાપતિ કુંભાર જે ચાકરા મારફત ઈંટો તૈયાર કરે છે। તો આવી રીતે પ્રથમ કક્ષાની જે કુદરતી બક્ષિસ છે એનો આપણે કાચા માલ તરીકે ઉપયોગ કરી અને એ કાચા માલને મશીનરી મારફત પાકો માલ કરી શકીએ છીએ। એટલે કે યંત્ર સાધન સામગ્રી, માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો, સંચાર સાધન એટલે આપણે સંદેશા વ્યવહાર કરીએ, વિદ્યુત સામગ્રી, તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રી, રંગ રસાયણો અને કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમોનો સમાવેશ થાય છે। કયા ક્ષેત્રમાં થાય છે? દ્વિતીય ક્ષેત્રમાં થાય છે। આ દ્વિતીય ક્ષેત્ર તેથી તેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો બીજી કક્ષાનું જે ક્ષેત્ર છે એ દ્વિતીય ક્ષેત્ર, હવે ત્રીજા કક્ષાનું જે ક્ષેત્ર આવે છે એ સેવા ક્ષેત્ર। સેવા એટલે માત્ર નાગરિકને પૂરી પાડવામાં આવતી સેવા, એના બદલામાં એ મૂલ્ય અવશ્ય લે છે અને દરેક નાગરિક જે જે સેવા પ્રાપ્ત કરે છે એના બદલામાં સામે તે મૂલ્ય કે મીન્સ કિંમત ચૂકવે છે। આવી રીતે પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જથ્થો મોટા વેપારી સુધી પહોંચાડવા માટે આપણે વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ। એ પછી ટ્રકો હોય કે ટ્રેનો મારફત આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ચીજ વસ્તુ માલ સામાન પહોંચાડી શકીએ છીએ। આવી રીતે ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા માટે આપણે ટેલિફોન, સંદેશાવ્યવહાર, પત્રાચાર, બેંકો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની પણ જરૂર પડે છે। ટૂંકમાં વ્યાપાર, સંચાર તેમજ માર્ગ પરિવહન એટલે કે વાહન વ્યવહાર, એ પછી જળમાર્ગ હોય, જમીન માર્ગ હોય કે હવાઈ માર્ગ હોય મારફતે આપણે વસ્તુને લેવા દેવા કરીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શિક્ષણ એ આજના સમયમાં જરૂરી બન્યું છે। શિક્ષણની સાથે સાથે દરેક નાગરિકે પોતાના સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યનું પણ ધ્યાન રાખવું પડે છે। એટલે કે શિક્ષણ, આરોગ્ય અને બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ, વીજળી આ જેવી બધી સેવાઓ છે એ સેવા આપણે ઉપયોગમાં લઈએ છીએ, એના બદલામાં આપણે એને મૂલ્ય કે કિંમત ચૂકવીએ છીએ। દાખલા તરીકે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મામાના લગ્નમાં જવું છે તો આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ, કાં તો બસમાં જઈએ, કાં તો લક્ઝરીમાં જઈએ, કાં તો ટ્રેનમાં જઈએ, કાં પછી હવાઈ મારફત જઈએ યા પ્રાઇવેટ સાધનો લઈને જઈએ। આપણને અનુકૂળ પ્રમાણે આપણે એ વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ અને બદલામાં આપણે એને મૂલ્ય આપીએ છીએ અથવા એની કિંમત જે ભાડું થતું હોય તે આપીએ છીએ।
आज सेवाओ से आ बधी सेवाओं ने तीजा नंबर कक्षा में एट के सेवा क्षेत्र की अंदर समावेश है। वर्तमान अत्यार समय की अंदर हमें इंटरनेट नु प्रमाण वधी गयु से तेमज बैंक में जवाने माथाकूट नहीं, लाइन में उभा रहने माथाकूट नहीं, एटीएम मार्फत आप पैसा लेवड़ देवर कर सकते हैं। पैसा उपाड़वा हो तो एटीएम मार्फत, पैसा मुकवा हो तो एटीएम मार्फत समय नो बचाव था। पसी बूथ कॉल सेंटर से सॉफ्टवेर कंपनी से वगैरह ने वर्तमान समय की अंदर महत्वनी सेवाओं शुरू थी गई से। तो आतु जे सेवा क्षेत्र त्यार पछीनो जे नवो टॉपिक से विद्यार्थी मित्रों आपरा भारत देश ने विविध आर्थिक प्रवृत्तिओनु अहींया वर्गीकरण करवामां आवे छे। एने चार प्रकारे एनु वर्गीकरण थतो होय छे। पहला प्रकारनो विद्यार्थी वर्गीकरण छे सरकारनी मालिकीना के जाहेर क्षेत्रना जे उद्योगो छे। जे उद्योगों सरकारनी मालिकी अने सरकारना संचालन हेठळ होय ते जाहेर क्षेत्रना उद्योगों कही शकीए छीए। दाखला तरीके भीला स्टील प्लांट, भारत हेवी इलेक्ट्रिक लिमिटेड, त्यार पछी ओएनजीसी ऑइल एंड नेचरल गैस कमीशन, आ बधी जे छे सरकारनी मालिकीना एकमो छे। त्यारबाद बीजा नंबरनो जे वर्गीकरण आवे छे ते खानगी मालिक के खानगी क्षेत्र उद्योग, जे औद्योगिक एकमोनी मालिकी अने संचालन खानगी लोकोने होय तेवा एकमो खानगी मालिकीना के खानगी क्षेत्रना उद्योगों कही शकाय छे। दाखला तरीके टाटा आर्यन एंड स्टील कंपनी एटले के टिस्को, त्यारबाद रिलायंस, टोरेंट, कैडिला, एलेम्बिक जेवी कंपनीओ एक खानगी कंपनीओ कही शकीए छे। त्यारबाद तीजा नंबरनो जे वर्गीकरण आवे छे ए संयुक्त क्षेत्रना उद्योगों से। आ क्षेत्रनी अंदर जाहेर क्षेत्रना उद्योगोनी केटलीक मर्यादाओ होय छे। आमा मुख्यत्वे बिनकार्यदक्षता अने कामचोरी वधारे प्रमाणमां जोवा मळे छे। आने नियंत्रित करवा अथवा अंकुश करवा तथा जरूरी मूड़ी एकठी करवा माटे खानगी क्षेत्रना निष्णातोनी मदद लेवी पड़े छे। तो खानगी क्षेत्रना निष्णातोनी मदद लेवाना हेतुथी जाहेर क्षेत्रमांथी खानगी क्षेत्रनी संयुक्त मालिकीना उद्योगों पण स्थापवामां आव्या छे। जो कि आ उद्योगों पर सरकारनुं वर्चस्व वधु रहेतुं होय छे। हवे संयुक्त क्षेत्र एटले सरकारी अने खानगी बे भेगा मळी अने कोई मोटा पाया उपर नो उद्योग शुरू करे एने संयुक्त उद्योग कही शकीए छे। त्यार पछी विद्यार्थी मित्रों चौथा नंबरनुं क्षेत्रनुं वर्गीकरण आवे छे सहकारी क्षेत्र। सहकारी एटले एकबीजानो साथ सहकार, कोईपण कार्य करवू होय तो एक हाथे ताळी वागती नथी, जाणे अजाणे आपणे बीजी व्यक्तिनो मदद या सपोर्ट अवश्य लेवो पड़े छे। तो अहीं एकबीजानो साथ सहकार थी ज आपणे आगळ प्रवृत्ति करीए छीए। तो अहीं आ क्षेत्रना देशनी घणी व्यक्तिओ आर्थिक दृष्टिए सक्षम होती नथी। विद्यार्थी मित्रों जरूर नहीं कि बधा ज रुपियावाळा हो। भारत देश की अंदर त्रण प्रकारना नागरिकों जोवा मळे छे, एक गरीब, एक पैसादार अने त्रीजा नंबरनो जे ए मध्यम वर्ग। तो आवी रीते घणी बधी व्यक्तिओ आर्थिक दृष्टिए सक्षम होती नहीं, तेथी तेओ व्यक्तिगत रीते उद्योगों शुरू करी शकता नथी अथवा उद्योगों शुरू करी शके तेवी स्थितिमां होता नथी। तो आवा बधा लोको मध्यम वर्ग, आवा बधा लोको भेगा मळे मंडळी के संघ बनावी चीज वस्तुनुं उत्पादन करे छे अने एनी वेचाणनी प्रक्रिया हाथ धरे छे।
तो एकबीजाना साथ सकाती शुरू थयेला आवा उद्योगों के एकमों ने सहकारी क्षेत्रना उद्योगों में समावेश करवामां आवशे। दाखला तरीके ग्राम्य विस्तार में जे डेरी आवे छे दूधनी डेरी, ए दूधनी डेरी एटले सहकारी मंडळी जे कहीए छे, तो दूधनी डेरी, खाणना कारखाना वगैरे उद्योगों सरकारी धोरणे चाले छे। त्यां आगळ एकबीजानो साथ सहकारथी अने सरकारी नीति नियम मुजब सरकारनी मददथी पण आवी मंडळीओ अथवा कारखाना चालता हो छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे लैक्चर 27 नी अंदर प्रकरण 9 जे आपणी अर्थव्यवस्था नी अंदर अहींया सुधी आपणे अभ्यास कर्यो छे, नेक्स्ट टाइमे आपणे आर्थिक उदारीकरण, खानगीकरण, वैश्विकीकरण अने वैश्विकीकरणनी असरो विशे अभ्यास करीशुं। तो हवे विद्यार्थी मित्रों, અહીંયા આપણે અટકીએ છીએ, મને રજા આપો, નેક્સ્ટ લેક્ચર 28માં મળીશું। જય સ્વામિનારાયણ।